છોટાઉદેપુર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસે રણજીત રાઠવાને મેદાનમાં ઉતાર્યા. ચાર જિલ્લા અને સાત વિધાનસભાની સીટ પર વિજય મેળવવા માટે હવે રાઠવા પરિવાર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. આ પરિવાર છેલ્લા 50 વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને ભાજપાના ઉમેદવાર ગીતા રાઠવાને ચૂંટણીમાં માત આપવા સોશિયલ મીડિયાથી લઈને સાર્વજનિક અભિયાન શરૂ કર્યું છે, જેમાં પરિવારનો સહયોગ તેમને હોબે હોબે મળી રહ્યો છે. છેલ્લા 50 વર્ષથી મારા પિતાજી સક્રિય રાજકારણમાં છે. અમે બધા ભાઈઓને બધા જ અમે સાથે રહીએ છીએ અને સાથે રાજકારણ પણ ચલાવીએ છીએ. હું મને લોકસભાની ટિકિટ મળી એટલે મારા બંને ભાઈઓ એ જવાબદારી લીધી છે. મારા પુત્ર, મારે ઘેરથી મારા પત્ની, એમના વહુ, આ બધા લોકો ભેગા મળીને આ ચૂંટણી લડીએ છીએ. આ ચૂંટણી એક જંગ માનીને અમે લડીએ છીએ. અત્યારે તો એ પ્રચારમાં જાય એટલે સવારમાં બધું વિચાર વિમર્શ કરીએ જે નીકળે એ પહેલાં, અને સાંજે રાતના જ્યારે પણ આવે ત્યારે પણ અમે બધા સાથે બેસીને બધી ચર્ચા કરીએ છીએ. હા, મહેમાનો આવે તો એમની બધું સવારમાં ચા પાણી નાસ્તો, જમવાના ટાઈમે જમવાનું, આ તો વર્ષોથી ચાલે છે. એક ભાઈ તરીકે અમે સવારના નીકળીએ છીએ અને રાજકીય કુટુંબ હોવાના કારણે અનેક ગામોના લોકો જોડે, અનેક તાલુકાઓના લોકોના પ્રસંગોમાં અમે હાજરી આપી હતી, એટલે એવા લોકોને ત્યાં જઈને કોન્ટેક કરીએ છીએ. જિલ્લા પંચાયત વાઇઝ મિટિંગો રાખીએ છીએ અને જે કાર્યકરો છે એ કાર્યકરોને ફોનથી મિટિંગો દ્વારા સંપર્ક કરી અને એમને જીતાડવા માટેની મહેનત કરી રહ્યા છીએ. ચૂંટણીમાં બધા પ્રોગ્રામોમાં જતા રહેતા હોય છે તો સામાજિક જે કંઈ પ્રસંગો હોય તો એ હું સંભાળી લઉં છું અને એ રીતે અમે લોકો મદદ કરીએ છીએ, જેથી કરીને મિટિંગો કે બીજા આ વર્ષોથી જે રાજકારણ ચાલે છે, પિતાજી ધારાસભ્ય છે એટલે, અને હમણાં મોટાભાઈને લોકસભાની ચૂંટણી, વિસ્તાર ઘણો લાંબો છે, ચાર જિલ્લાઓ આવો છે, ઘણા બધા તાલુકાઓ છે, ગામડાઓ છે, પહોંચવાનો શુભેચ્છક મિત્રો સાથે અને સંબંધીઓ સાથે અને કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો સાથે અમે સંપર્ક સાધીને પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં અમે સાથ સહકાર આપી રહ્યા છીએ. પ્રચારમાં સોશિયલ મીડિયા છે, ન્યૂઝ છે, એના માધ્યમોથી અમે પ્રચારમાં મદદરૂપ થઈએ છીએ. સોશિયલ મીડિયામાં જે કંઈક ઉમેદવારને અનુલક્ષીને જે પોસ્ટ હોય એને વધારેમાં વધારે શેર કરીએ એ અમારું એક પહેલું લક્ષ્ય હોય છે. અને બીજું એવું છે કે જે ન્યૂઝમાં અવારનવાર જે બધા ઉમેદવારને લક્ષી જે ન્યૂઝ આવતા હોય એનાથી અમે એમને અવગત કરીએ, જેથી કરીને કોઈ સભામાં કોઈ સંબોધનમાં એમને એ ન્યૂઝને કંઈક કામ લાગે બોલવામાં એ તરીકે અમે એમને મદદ કરીએ છીએ. એ સોશિયલ મીડિયા પર પોસ્ટ જે હોય બધી શેર કરીને યુટ્યુબ ને બીજા બધા એના પર જે લેટેસ્ટ ન્યૂઝ આવતી હોય એનાથી પપ્પાને અપડેટ કરતા રહીએ.